यूनिवर्सिटी में डिग्री वेरिफिकेशन माइग्रेशन तथा मार्कशीट वेरिफिकेशन सहित कामगीरी खानगी एजेंसी ने सौंपवामां आवी हती जेनो एनएसयूआई द्वारा शुरुआती ज विरोध करवामां आवी रह्यो हतो त्यारे आजे कुलपति आवता ज तेमनी पर नकली नोटोनो वरसाद करायो हतो कुलपति ने ऊपर जता अटकाव्या हता त्यारबाद पोलीसनी मददथी कुलपति ऊपर गया हता खानगी एजेंसी ने काम सौंपी छता खानगी एजेंसी द्वारा वधु पैसा लईने समयसर काम करवामां आवतुं न होवानो एनएसयूआई नो आक्षेप छे। पोताना मळतियाओने सिंडिकेट सभ્યોએ કામ અપાવ્યાનો આક્ષેપ છે અને તે માટે જ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલની તાળાબંધી બાદ આજે ફરીથી એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો। સૌથી વધુ કાર્યકરો યુનિવર્સિટી ટાવરમાં નારાબાજી કરી રહ્યા હતા। આ દરમિયાન કુલપતિ હિમાંશુ પંડ્યા યુનિવર્સિટી ટાવર પહોંચતા એનએસયુઆઈના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા। कुलपति आवता ज दलाल वीसीना नारा साथे कुलपति पर नकली नोटोनो वरसाद करवामां आव्यो हतो। सीढ़ी में चढ़ेला कुलपतिए सीढ़ी पर नीचे उतरी जवुं पड्युं हतुं अने पोलीसनी मददथी कॉर्डन करीने कुलपति ने यूनिवर्सिटी अंदर लई जवामां आव्या हता। एनएसयूआईना प्रमुख नरेन्द्र सोलंकीए जणाव्युं हतुं के अगाउ नजीवा दरे वेरिफिकेशन काम थतुं ज हतुं परंतु खानगी एजेंसीने काम सौंपीने विद्यार्थीओने लूंटवामां आवी रह्या छे। તેથી જ અમે આજે નકલી નોટો કુલપતિ ઉપર ઉડાવી વિરોધ કર્યો છે। ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે તેમાં સિન્ડિકેટ સભ્યો અને કુલપતિનો ભાગ છે, ના હોય તો એજન્સી પાસેથી કામ લઈ લેવું જોઈએ। અને શું આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિત માટે હોય છે કે વિદ્યાર્થીઓને લૂંટવા માટે, એ અમને નથી સમજાતું। ભૂતકાળમાં આ વેરિફિકેશનો થતા હતા, એ નજીવી ફીમાં થતા હતા, તો આ ખાનગી એજન્સીઓને આપીને તોતિંગ ફી વધારો શું કરવા વીસી દ્વારા કરવામાં આવ્યો એ અમને સમજાતું નથી। શું વીસીનો અને સિન્ડિકેટ સભ્યોનો આમાં કોઈ ભાગ છે એવું અમને લાગી રહ્યું છે અને આ તો અમારો સ્પષ્ટ આક્ષેપ